સ્થળ પરથી રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પોલીસ લાઇનમાં રહેતા અને ઝોન 2 માં રીડર શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રધાન 6 મહિના પહેલા કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી તેમની પત્ની અને બે પુત્રો પીએસઆઈના ઘરે રહેતા હતા. જોકે પીએસઆઈની ભાભી પ્રધાને મંગળવારે વહેલી સવારે પોતાના ઘરે પીએસઆઈની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તો વધુમાં 6 મહિના પહેલા પિતાનું મોત અને માતાએ આપઘાત કરી લેતા બે બાળકો ના થઈ ગયા છે. હાલ તો રાંદેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો એવી પણ ચર્ચા હતી કે પીએસઆઈની ભાભીએ 6 મહિના પહેલા જ પતિનું મૃત્યુ થયું હોય, જેથી માનસિક તણાવમાં આવી આ પગલું રિપીટ જેથી માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યું હોઈ શકે છે. મિતુલ પરમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સુરત.